नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने झटपट न्यूज। नवसारी चिखली अने वांसदा तालुकामांथी सूरत नासिक अहमदनगर ग्रीनफील्ड प्रोजेक्टनो विरोध असरग्रस्त खेडूतो द्वारा करवामां आवी रह्यो छे। तरे लोक सुनावणी थाय ए पहेला ज 7/12 काची एंट्री करी देवाता आजे वांसदा खाते उग्र विरोध करवामां आव्यो हतो। सूरत नासिक अहमदनगर ग्रीनफील्ड प्रोजेक्ट एटले कि भारतमाला प्रोजेक्ट जे नवसारी चिखली अने वांसदा तालुकामांथी पसार थनार छे त्यारे असरग्रस्त खेडूतो द्वारा तेनो विरोध करवामां आवी रह्यो छे। साथे ज असरग्रस्त खेडूतो द्वारा जाहेरनामू प्रसिद्ध थता ज वांधा अरजी रजू करी हती, जे बाद नवसारी प्रांत अधिकारी समक्ष गत 25-28 तारीख सुधी वांधा अरजीनी सुनावणी राखवामां आवी हती, जेमां मोटी संख्यामां असरग्रस्त खेडूतो उपस्थित रही लेखितमां वांधो रजू कर्यो हतो। ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। અંતર્ગત ગ્રીનફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટનો જે રસ્તો જવાનો છે એના વિરોધમાં વાંસદાના ખેડૂતોને વાંધા અરજી આપવાની વાત કરી હતી। વાંધા અરજી બાદ લોક સુનાવણીની વાત કરી હતી, પરંતુ 25, 26, 27, 28 તારીખે લોક સુનાવણી રાખી એના આગળ 15 સાથે જ અહીંથી અહીં કાચી નોંધ પાડવામાં આવી। એ કાચી નોંધના વિરોધમાં વાંસદા તેમજ ચીખલીના અસરગ્રસ્ત ખેડૂતો આજે મામલતદાર સાહેબની કચેરીમાં બેસી ગયા હતા અને અમારી એક જ માંગણી હતી, અમારે એક ઈંચ પણ જમીન આપવી નથી, અમારે માત્ર ને માત્ર અમારે જમીન જોઈએ છે, અમે આ રસ્તાનો વિરોધ કરી અમે રસ્તો બનાવવા દેવાના નથી। 24 કેરેટ સ્ટીલમાં ખરીદી કરો અને નવસારીની સૌથી મોટી નવરાત્રીમાં ગરબે ઘૂમો। નવસારીના સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવ્યો છે અનોખી ઓફર। રૂપિયા 5,000ની ખરીદી કરો અને દક્ષિણ ગુજરાતના જાણીતા સાઈ ગ્રુપની મેગા નવરાત્રીનો સીઝન પાસ ફ્રી મેળવો। શહેરમાં જો એક જ સ્થળે બધી જ ઘરવખરીનો સામાન વ્યાજબી કિંમતે મળતો હોય અને સાથે આવી સ્કીમ હોય તો બીજે શું કામ ખરીદી કરવા જવાય, તો પહોંચી જાઓ 24 કેરેટ સ્ટીલ પટવા શેરી મોટા બજાર નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। ગત તારીખ 15 રોજ ચીખલી અને વાંસદા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનની 7/12 નકલમાં કાચી એન્ટ્રી પાડી દેવાતા અસરગ્રસ્ત ખેડૂતો રોષે ભરાયા છે, જેથી આજરોજ વાંસદા ખાતે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજના લોકો અને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા એક રેલી યોજાઈ હતી, જેમાં મહિલાઓ થાળી વેલણ લઈને રેલીમાં જોડાઈ હતી। તો વાંસદા સર્કિટ હાઉસથી નીકળેલી રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં મામલતદારની ઓફિસમાં ધસી જઈ નારા લગાવી થાળી વેલણ વગાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે વાંસદા મામલતદારના મનસુખભાઈ વસાવા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। મનસુખભાઈ વસાવા જી, કાચી એન્ટ્રી પાડી દેવામાં આવી છે, શું કહે છે? આમાં શું છે, સરકારશ્રીના જે કંઈ પ્રોજેક્ટોને બહાર પાડવામાં આવતા હોય એ અનુસંધાનમાં જમીન સંપાદન કરવામાં આવતી હોય એમાં 19 ઓથોરિટીના ઓર્ડર હોય છે, રેકોર્ડ ઓફ પ્રાઇસ મુજબ રેવન્યુ રેકોર્ડ પર જે તે સમયની નોંધ પાડવાની હોય છે ને એ નિયમિત રીતે પડતી જ હોય છે, એમાં કોઈક ગમે તે પક્ષકારને વાંધો હોય તો રજૂ કરવાની જોગવાઈ છે જ, બરાબર છે, એમાં કંઈ બીજું હોતું નથી। અમારે નિયમો અનુસારની કાર્યવાહીના ભાગરૂપે આપણે રેવન્યુ રેકોર્ડ પર નોંધ પાડવામાં આવેલી છે, એ સાચી હકીકત છે। ભારતમાલા પ્રોજેક્ટ છે ને, જે કંઈ અસરગ્રસ્ત ગામો છે એટલા ગામોમાં આપણે નોંધો પાડવી દીધી છે, પડી ગયેલી છે નોંધો, અંદાજે લગભગ જોવાને 11-12 ગામો છે મિત્રો, વિરોધ વચ્ચે એન્ટ્રી પાડવામાં આવી છે, નારાજગી છે, એ બાબતે શું કહેશો? એ હકીકત સાચી છે મિત્રો, પણ આ તો રેવન્યુ રાહેર રેકોર્ડમાં કાર્યવાહી કરવાની હોય છે એ કરવી જ પડતી હોય છે, એમાંથી એના પ્રોજેક્ટને કોઈ વિરોધને અસર થતી નથી, વિરોધ કરી શકે છે, અને રેવન્યુ રેકોર્ડ એવું છે કે એન્ટ્રી ઉપરથી રદ કરવાનો ઓર્ડર થાય તો એ એન્ટ્રી ફરીથી રદ થાય અને મૂળ પરિસ્થિતિમાં રેકોર્ડને લાવી શકાય છે। તો આવનારા સમયમાં જો આ કાચી એન્ટ્રી રદ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો
ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે. ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.